ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં હાલ નડિયાદ મોડાસા માર્ગનું કામ ચાલુ છે. એક તરફ મેઘરાજાએ ચારે તરફ જળ બંબોળ કરી દીધું છે, ત્યારે વીણા ગામમાં તમાકુના ખેતરો ધોવાઈ ગયા છે. તમાકુના પાકને ભારે નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નડિયાદ મોડાસા માર્ગના કામમાં બનાવેલા નાળામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આ સમસ્યા સર્જાય છે. અહીંયા અમારે સરંગ વરસાદ 5 દિવસમાં વધારે પડ્યો છે, તો આ રોડ થાય છે અહીં અને રોડના નાળામાં કોઈ વ્યવસ્થા કરી નહીં નિકાલ માટેની. ડ્રાઈવર જરા આપ્યું ખરું, પણ એમાં પાણીની કોઈ વ્યવસ્થા થઈ નહીં. અને જો કર્મચારીને મળ્યા તો એમણે કંઈક આવીને જેસીબી મોકલીને થોડુંક સેદ નીક કરી, પછી એ લોકો કંઈ જેસીબી બગડી ગયું છે, કે રાત્રે લઈને આવી ગયા જેસીબી. અને પાણી કોઈ નિકાલ કર્યો ખાલી નીકળવા ખાતર 1 કરોડ રૂપિયામાંથી 1 રૂપિયો ઉઠાવે એટલું પાણી નિકાલ કર્યું નથી આ લોકોએ. ખેડા જિલ્લાના ખેતીવાડી અધિકારીઓએ ખેડૂતોના નુકસાન અંગે સર્વે કરવાનું નક્કી કર્યું છે અને તેમણે કહ્યું કે જો આ સમસ્યા માટે માર્ગ મકાન વિભાગ જવાબદાર હશે તો ખેડૂતોને વળતર ચૂકવવું અનિવાર્ય છે. હાલમાં તો કોઈ એવી કાંઈ અમને કોઈ સૂચના આપવામાં આવેલી નથી, પણ અમે જનરલી સર્વે કરીએ છીએ કે ક્યાં નુકસાન કેવું હોય છે. ખેડૂતોના નુકસાન માટે જવાબદાર ભલે માર્ગ મકાન વિભાગ હોય કે પછી કુદરતનો કહેર, પરંતુ હાલ તો આ ખેડૂતોની ચિંતા વધી છે. જનક જાગીરદાર, VTV ખેડા.